પેલું એને લાઈવ નહીં થતું, મેં કાલ ચેક કર્યું, લાઈવ થતું નથી, એટલે આમાં બંધ થઈ ગયું લાઈવનો ઓપ્શન જ આખો, બરાબર. એટલે એનું રેકોર્ડિંગ લેક્ચર આવશે, એ તમારે શું કરવાનું, જોવાનું બધાય, પછી એની નોટ્સ બનાવવાની, શું બનાવવાની, નોટ્સ. પછી રોજ આપણું લેક્ચર હશે, એના છેલ્લા 5 મિનિટ એના ઉપર આપણે ચર્ચા કરીશું. ચોથું ચેપ્ટર ચાલુ કર્યું, કયું? ચોથું. એકવાર હું લિંક તમને મૂકી દઈશ, બરાબર, અને તમને ટેલિગ્રામમાં લિંક નાખી આપીશ, ને ઉપર ટેલિગ્રામ તો હે ને, એમાંથી રોજ એનું પ્લેલિસ્ટ ખુલતું રહેશે. ક્લિયર? આજે એક લેક્ચર થયું હશે, એટલે હવે કાલનું લેક્ચર તમે આજે જોવાનું. હું વોટ્સઅપમાં બી નાખી દઈશ અને ટેલિગ્રામમાં બી નાખી દઈશ. ચેપ્ટર નંબર 4, રાસાયણિક બંધન અને અણુરચના. તમે લોકો ઘરેથી જોવું હોય ઘરેથી, અહીંયાથી જોવું હોય તો અહીંયાથી, અને તમે લોકો અહીંયાથી, તો કાલથી એ ચેક કરવામાં આવશે નોટ્સ વગેરે તમારી. સમજ્યા કે નહીં? શું ચોથા ચેપ્ટરની નોટ્સ કાલથી બનાવવાની, અલગ ચોપડો બનાવી દેવાનો સ્પેશિયલ. કયા ચેપ્ટરનો? ચોથા ચેપ્ટરનો. જે બી ભણાવે એમાં જોઈ લેવાનું. છેલ્લી 10 મિનિટ એમાં જે નહીં આવડે એની આપણે શું કરીશું? ચર્ચા. શું કરીશું? ક્લિયર? બાકી આપણું આ રેડોક્સ જે ચાલે એ ચાલે છે. રેડી? સારું. હવે તો રેડોક્સ ચેપ્ટરમાં આપણે આજે સ્ટોક સંકેત એ શીખવાનું. શું શીખવાનું? એ જ હતું ને ટોપિક, બાકી તો મેં તમને વંચાવી દીધું કાલે બધું. ઓકે, તો આજે આપણો ટોપિક છે સ્ટોક સંકેત. હવે આમાં ધ્યાન આપજો, સ્ટોક સંકેત શું છે? તો આલ્ફ્રેડ સ્ટોક નામના વૈજ્ઞાનિકે પદ્ધતિ આપી છે, એટલે આને સ્ટોક સંકેત એવા નામથી ઓળખવામાં આવે છે, બરાબર. કોણે આપી પદ્ધતિ? આલ્ફ્રેડ સ્ટોક. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? સ્ટોક સંકેત. હવે આની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને કોઈ બી લખીને આવેલું હોય, બરાબર, માન લો કે તમને આવું લખીને આપ્યું છે કે ભાઈ FeO છે. શું છે? FeO. અને તમને એમ કે આને સ્ટોક નોટેશન પદ્ધતિ દ્વારા દર્શાવો. શું કે? સ્ટોક નોટેશન પદ્ધતિ દ્વારા દર્શાવો. તો તમારે અહીંયા શું કરવાનું કે જે પણ ડી વિભાગની ધાતુ હોય, કઈ વિભાગની? ડી. તો ડી વિભાગની ધાતુ તો ઓળખી શકશો ને? શક્તિ, વિક્રમ, ફેકોની, ખુજાઓ, ભાઈ જરા, નોબિતાના બેગમાં ટીકડી, રૂપાળી, રહે પડી આગે કે છેડે, આ બધી ડી વિભાગની ધાતુઓ છે. ખબર હે કે નહીં બેટા? નહીં ખબર? બધું ભૂલી ગયા છો? ઓકે, તો આ બધી ડી વિભાગની ધાતુ છે, આપણે ઓળખવાની રહેશે. હવે આપણે શું કરીશું કે ડી વિભાગની ધાતુ આ બંનેમાંથી કઈ છે? એફી. કેવું? એફી. ડી વિભાગનું કોણ છે? એફી. તો આપણે એફીનો ઓક્સિડેશન નંબર નીકાળી દઈશું. શું નીકાળશું? એફીનો ઓક્સિડેશન નંબર. શું આવશે? કો 2 આવશે. શું આવશે? 2. કેમ કે ઓક્સિજન -2 છે, તો એફી શું થશે? +2. સમજણ પડે છે? તો એફીનો ઓક્સિડેશન નંબર આપણે નીકાળ દઈશું. કેટલો આવશે? 2 આવશે. હવે ધ્યાન આપજો કે આપણી જોડે એફીનો ઓક્સિડેશન નંબર નીકળી ગયો છે, કે ભાઈ એફીનો 2 છે. હવે એ રોમનમાં લખવાનો. કેવા લખવાનો? રોમન. રોમન અક્ષર આવડે છે? રોમન અક્ષર આવડે છે? રોમન અક્ષર આવડે છે બેટા? ઓકે, રોમનમાં 1 આવી રીતે લખાશે. આવી રીતે શું લખાશે? 1. આવી રીતે 2 લખાશે. આવી રીતે 3. આને રોમન અક્ષર કહેવાય. શું કહેવાય? રોમન અક્ષર, બરાબર. આવી રીતે લખાશે 4. શું લખાશે? 4. 5 લખવું હોય તો આમ લખાશે, ખબર પડી. 6 લખવું હોય તો આમ લખાશે, VII. 7 લખવું હોય તો VII આમ લખાશે, 7. સમજી ગયા? પછી 8, 9, 10 એવી રીતે આપણે લખી શકીએ. ક્લિયર છે? ચલો હવે કેવી રીતે લખીશું? તો એફી લખવાનું. શું લખવાનું? એફી. પછી કાઉન્સ કરવાનું. શું કરવાનું? કાઉન્સ. પછી રોમન અક્ષરમાં એનો ઓક્સિડેશન નંબર લખવાનો છે. શું કરવાનું છે? રોમન અક્ષરમાં એનો ઓક્સિડેશન નંબર. તો એફીનો રોમન અક્ષરમાં ઓક્સિડેશન નંબર કેટલો છે? 2 છે. તો FE2, અને પછી જે હોય એ લખી દેવાનું. ઓ, આને કહેવાય સ્ટોક નોટેશન કર્યું. શું કહેવાય? સમજી ગયા? ધારો કે આપણી જોડે SNO2 છે. શું છે? SNO2. હવે હું તમને કહું કે ભાઈ આનું સ્ટોક નોટેશન કરો. શું કરો? તો તમે શું કરશો? પહેલાં SNનો ઓક્સિડેશન આગ નીકાળશો. ચલો શું આવશે?
चार शू आ चार तो आप एसएन लखी दईसु पी ए ऑक्सीडेशन नंबर के चार तो आ रीते रोमन में शू लखीश चार अन पी शू ओ टू तो हमने एम लखी दईसु ओ टू क्लियर है तो आने कहवा से स्टॉक नोटेशन आवड़े बे त्रण स्टॉक नोटेशन करवा आपू छू जो है कौन साचा करे बराबर डस्टर से अपनी जोड़े चलो एक है एफ ए टू ओ थ्री बराबर बीजू है टी आई ओ टू क्लियर सीजू है एस सी सी एल थ्री बराबर चौथु है वी टू ओ वी टू ओ तो होत नहीं है बराबर टी आई टू ओ क्लियर चलो हमें आ चार स्टॉक नोटेशन है फटाफट करवाना है जोइए छे कोना चारे चार साचा पड़े छे તમે બેટા મૂળ કન્સેપ્ટ જુઓ છો ને પહેલું ચેપ્ટર એટલે પ્લેલિસ્ટ બતાડતી નથી તો પછી તમે કેવી રીતે લાયા વાંધો નહીં પ્લેલિસ્ટ તમને સેન્ડ કરી દઉં મને બધું પતે ને ભાઈ ઉપર બોલાય યાદ કરી ઉપર બોલાવવા આવજે ભૂલતો ના આપણું કેવું ભૂલાઈ ગયું તો ભૂલાઈ જશે ઓલા ચોપડી જેવું તમને ચોપડીઓ મળી ગઈ ને ત્રણ ને એક ને જે બધી મંગાઈ હતી તો બરાબર અલ્પેશ જોડે મળી બધી બરાબર કોઈ ચોપડીમાં કોઈ ખામી કે એવું કંઈ નહીં વ્યવસ્થિત છે ને બધું ઓકે એટલે એ તો 153 હશે તો મેચ કીધું હશે 160 લેવાને એવું એવું કર્યું હે હા એ તો ફૂઠાના તો લે જ છે બધા એટલે ચોપડી એમ કઈ થતું નહીં અમે ના જોવા હોય ચોપડીમાં જે ભાવ હોય એ જ લે એ સરકારનો ભાવ હોય એમાં કોઈ સ્ટેશનરીવાળા કરી ના શકે સાવ ના મળે તમે આ રીતે ના ભાઈ પુઠ્ઠાના એમાં અલગથી જ હોય પૈસા એમાં કોઈ ડિસ્કાઉન્ટ નહીં આવતું સ્પેશિયલ થઈ ગયું ને ચલો શું આવ્યું આનું એફઈ ટુ પછી આટલે ત્રણ શું આવશે ત્રણ અને પછી ઓ થ્રી બરાબર એફઈ ટુ પછી અહીંયા શું આવશે ત્રણ અને ઓ થ્રી ચલો આનું टी आई भाई चार किलो आवशे चार चार आया बदन अन पई शू आवशे ओ टू केम के आनो ऑक्सीडेशन नंबर चार थवो जोईए अहींया त्रण एटले एस सी पई शू आवशे त्रण अने पई सी एल थ्री पई आमां बी एटले टी आई टू पई એક હું બે મજાક કરું હું તો ખાલી એમને એમ શું આવ્યો છે એક ટી આઈ ટુ કેટલો આવ્યો ઓક્સિજન નંબર એક બે ટી આઈ એ તો એક ટી આઈ નો એક આવે આવ્યો કે નહીં હા ટી આઈ ટુ એક પછી શું આવશે ઓ ક્લિયર તો ઇઝી ઓક્સિડેશન નંબર ઉપરથી સ્ટોક નોટેશન લાવવું ઇઝી હે ને હવે થોડું આડ આપીએ માન લો કે એલ આઈ ए एल एच फोर एल आई ए एल एच फोर आल दे बराबर तो आना अंदर स्टॉक नोटेशन के रीते लाशो
LiAlH4 HAuCl4 चलो आम स्टॉक प्रोटेशन के देखा HAuCl4 देखो हम जाइ दूँ भाई आओ आले LiAlH4 बराबर तो के भी देखा दिसु लिथियम प्लस वन है सो है प्लस वन लिथियम कितलू है प्लस वन हाइड एल्युमिनियम कितलू है प्लस थ्री सो है प्लस थ्री अब हाइड्रोजन नो सोधी काटो हाइड्रोजन आम माइनस वन है सो है माइनस आम तो आप हाइड्रोजन केव लीए प्लस लीए पर आम हाइड्रोजन केव है माइनस હવે કેવી રીતે ખાવું પડી માઇનસ એ થોડું કહી દઉં તમને યાદ રહે તો સારું ના રહે તો વધારે સારું ચાલો જોઈએ કેવી રીતે આની વિદ્યુત ઋણતા એક એ કેટલી એ ખબર આની વિદ્યુત ઋણતા એક એ ભણાયું કાલ કે લિથિયમની એક હોય ફ્લોરિનની ચાર હોય વાંચો કે નહીં ઘરે જઈ હેમ દીકરીઓ ચાલો તો આની એક હોય વિદ્યુત ઋણતા ખબર પડી આની વિદ્યુત ઋણતા કેટલી હાઇડ્રોજનની 2.1 ભણાયું ખબર એવું હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી 2.1 એલ્યુમિનિયમની કહી દઉં ડોટ એ કેટલી છે એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા કેટલી છે ડોટ હવે સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ છે હાઇડ્રોજન તો એ નેગેટિવ થવો જોઈએ કેવો થવો જોઈએ હાઇડ્રોજનમાં બે આવે હાઇડ્રોજન પ્લસ વન ને હાઇડ્રોજન માઇનસ વન આ ધ્યાન રાખજો હાઇડ્રોજન પ્લસ વન અને હાઇડ્રોજન માઇનસ વન ક્યારે પ્લસ વન લેવાનો અને ક્યારે માઇનસ વન સમજો હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ કોઈ હોય હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ કોઈ હોય તો હાઇડ્રોજન આવશે પ્લસ અને હાઇડ્રોજન કરતાં ઓછો વિદ્યુત ઋણ કોઈ હોય તો એ વખતે હાઇડ્રોજન માઇનસ સમજ્યા કે નહીં સમજો કેવી રીતે કે HCl શું હોય HCl તો આની વિદ્યુત ઋણતા 3 અને આની 2.1 આવી કન્ડિશનમાં હાઇડ્રોજન પ્લસ કેવો આવશે પ્લસ 1 બુદ્ધિ વપરાય અને માન લો કે NaH શું હોય NaH ધાતુ હાઇડ્રાઇડ શું હોય ધાતુ હાઇડ તો આની વિદ્યુત ઋણતા 2.1 અને આની વિદ્યુત ઋણતા 0.9 શું હોય હવે વધારે વિદ્યુત ઋણતા કોની હાઇડ્રોજન તો એવી કન્ડિશનમાં હાઇડ્રોજન મતલબ હાઇડ્રોજન પ્લસ વન પણ હોઈ શકે અને માઇનસ વન પણ હોઈ શકે હાઇડ્રોજન કરતાં સામેનો તત્વ વધારે વિદ્યુત ઋણ છે તો હાઇડ્રોજન પ્લસ વન અને હાઇડ્રોજન સામેના તત્વ કરતાં વધારે વિદ્યુત ઋણ છે તો હાઇડ્રોજન માઇનસ વન સમજ્યા કે નહીં અને અહીંયા કેવું કે સૌથી વધારે વિદ્યુત ઋણ કોણે હાઇડ્રોજન તો પછી એને માઇનસ વન થવું જોઈએ બરાબર માઇનસ વન થવું પડે ક્લિયર હવે આપણે આનું સ્ટોક રોટેશન કરીએ શું કરીએ ધ્યાન રાખજો એસ વિભાગના જે તત્વો છે કયા એસ વિભાગના જે તત્વો છે એમને સ્ટોક રોટેશનમાં સામેલ કરવામાં આવતા નથી એટલે એમના ઓક્સિડેશન આંકને સ્ટોક રોટેશનમાં સામેલ કરવામાં આવતો નથી તો આમાંથી કોનો ઓક્સિડેશન આંક આપણે સ્ટોક રોટેશનમાં ના લઈ શકીએ લિથિયમ કોનો લિથિયમ કેમ કે લિથિયમ એસ વિભાગનું કેવી રીતે ખાવું પડી હેલી નાકી રફસે ફરિયાદ બેટા માંગે કાર સ્કૂટર બાઇક રોકડા આ બધા કોના છે એસ વિભાગના કોના એસ વિભાગના તો એને આપણે સ્ટોક નોટેશનમાં લઈ શકતા નથી એટલે આનું સ્ટોક નોટેશન આપણે કરવા જઈશું તો શું આવશે LiAl3 શું આવશે LiAl3 આનો લખીશું ઓક્સિડેશન નંબર આનો લખ્યો નથી આમ તો લિથિયમનો એક છે પણ આપણે લખતા નથી આપણે કોનો લખીએ છીએ એલ્યુમિનિયમ અને પછી શું થશે H4 આવડ્યું ચલો આનો આવડશે આ ગોલ્ડ એ શું હે ગોલ્ડ આ ક્લોરિન અને આ શું હે હાઇડ્રોજન ચલો નીકાળો શું થશે
हाइड्रोजन प्लस वन है, शू है प्लस वन, कारण के गोल्ड एटल बधु विद्युत ऋण ना हो कभी, कारण के गोल्ड शू है चलो शू आवशे आनु स्टॉक नोटेशन हाइड्रोजन वन है क्लोरीन माइनस वन है चलो हाइड्रोजन के एक हाइड्रोजन है के प्लस एक वत्ता शू थे एवं क्लोरीन के चार दरेक क्लोरीन नो माइनस वन इज इक्वल टू जीरो एक 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 वत्ता एवं माइनस चार एक माइनस चार इज इक्वल टू जीरो माइनस चार ने प्लस वन माइनस त्रण एव माइनस त्रण बराबर जीरो माइनस त्रण आ बच जाए तो पाई तो एव बराबर शू आ प्लस थ्री आयु के नहीं तो पी गौड़ा चलो हम शू बन सू एच एयू थ्री सी एल थ्री एच एयू थ्री सी एल थ्री अरे फोर बराबर पर आनो लखाए ऑक्सीडेशन अंक हाइड्रोजन नो लखाए नहीं केम एस ब्लॉक माथी है क्या माथी है ना आपने ऑक्सीडेशन नंबर एस ब्लॉक वाड़ा नो लगता तो पाई आरो आनु करो एम जी सी एल टू जे आनु स्टॉक रोटेशन कर से एक रुपया रोकड़ो सॉरी एक लाख रुपया रोकड़ा छोकरी करी आपे आनु स्टॉक रोटेशन पांच लाख रोकड़ा छोकरो कर से एक लाख इनाम एम जी टू सी एल टू है शो बोलो दीक्षित बोलो तब ठंडा थी गया दिवाली पशी लागता नहीं हमें पासा टॉपर जेवा हाची बात ने शू कीधु रुचि गाय ओके हाँ शू आवशे ना आवे आवे ज नहीं आनु स्टॉक रोटेशन आ कया कया विभाग नो है एस एस विभाग नो ऑक्सीडेशन नंबर लखाए नहीं એટલે આનું સ્ટોક રોટેશન થાય નહીં આયા પૈસા લેવા પડ્યા જોણા હેડ મેં આલે એવો જવાબ આલવાનો કે એસ વિભાગનું સ્ટોક રોટેશન થાય નહીં તો તમે સાચા કહેવા આઈ એમ જી ટુ જી એલ ટુ ચાલ સારું આવડશે સારું આનું કરો સ્ટોક રોટેશન KMnO4 એકનો એક કોન્સેપ્ટ કદી બીજી વાર નહીં પૂછતો ભાઈ એક વસ્તુ એક વાર જ પૂછવાની હે કે નહીં ઘણું એ પૂછવા માટે આપણા જોડે
કેટલો આવ્યો ઓક્સિડેશન આંક? 7 આવ્યો. કરો 7 આવે લંગર. શું આવશે ભાઈ? મેડી 7 આવશે. શું આવશે? 7 KMN7O4 બરાબર. તો આ રીતે થશે આનું સ્ટોક નોટેશન. હવે તમારે ખાલી આ જ છે કે નામ પાડતા બી શીખવાય તમારા ચોપડીમાં? આટલું જ છે, નામ પાડતા શીખવ્યા નથી એટલે તમને નામ પાડવામાં હેરાન કરતો નથી. બાકી આમ તો નામ પાડવાના બી હોય પણ તમારે નહીં હે તો ખોટા, તમે નાના છો, હેરાન કરવાય છોકરાઓને કરાય હેરાન ના કરાય. બરાબર. ચલો સારું, હવે એક આપું છું, કરી દો Cu2Cl2 આનું કરો. Cu2Cl2 ખબર એમ બાહુબલી પિક્ચરમાં રથ ખેંચે આમ એક હાથથી. વન આવશે, વન. શું આવશે? વન. બરાબર. શું થશે? Cu2 1 અને Cl2 આવડશે. તો સ્ટોક ઓડેશનમાં આટલું જ શીખવાનું, વધારે શીખવાનું હતું નથી. બરાબર. આવડી ગયું? ઓકે. હવે આપણે શીખીશું ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા નક્કી કરતા. શું શીખીશું? ચલો સ્ટોક ઓડેશન આવડી ગયું? આવડી જશે કે આવડી ગયું? આવડી ગયું છે. ઓકે ચલો હવે આપણે શીખીએ છીએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. હવે તો ખાવું પડે ને ચેપ્ટરમાં? હા સાહેબ, ગુજરાતી બોલો તો બધી ખાવું પડશે. અંગ્રેજી બારો બાર જાય ના. ફિઝિક્સમાં ખાવું પડી જાય તમને? ઇંગ્લિશમાં એવું ને, કેમેસ્ટ્રી નહીં પડતી એટલે અને હર્ષર ભણાવે જ નહીં પડતી. હું મગજ કી નસ ખેતતે હો એવું નાલક પાંડેના વિડીયો દેખો ખબર પડે તો હર્ષર વધારે ઇંગ્લિશ બોલ દે એવું. એવું કરે છે ઘણું ઇંગ્લિશ બોલો. ચાલો મને તો આવડતું નહીં, હું તો બોલું છું. સારું હોય કે ધ્યાન આપજો. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તો તમે અલગના વિડીયો જોવો એમ. કોણ કોણ જોવો? આખો ક્લાસ? હોસ્ટેલર. તમે નહીં જોતા ડે સ્કોલર? કેમ? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તો હોસ્ટેલવાળાને આવો ચશ્મો ક્યાંથી લાગ્યો? કેમ તમે કેમ જોવો ખબર ના પડી મને? એવું આ ઇંગ્લિશ મીડિયમ વાળા જોવા એટલે. ચલો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા હવે આ સમજો. ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય, ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય. ઓક્સિડેશન કરતા મતલબ જેનું રિડક્શન થાય, સમજણ પડી? અને રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થાય, જેનું ઓક્સિડેશન થાય.
હું તમને સમજાવી દઉં, હું આમ લખું ને આમ, એટલે તમારે સમજવાનું મેં રિડક્શન લખ્યું. શું લખ્યું? સમજી શકશો એવું કે શરમ આવે? હું આમ લખું ને તો તમારે શું સમજવાનું? ઓક્સિડેશન. અને તમે બી લખી શકો આવી રીતે, ઓક્સી કરીને રિડક્સ કરીને આમ લખું તો રિડક્શન કરતા, ને આમ લખું તો ઓક્સિડેશન કરતા. અને હું આમ બી લખી દઉં ને તો બી તમારે સમજી લેવાનું ઓક્સિડેશન કરતા. શું સમજવાનું? ઓક્સિડેશન કરતા, ઓક્સિડાઇઝિંગ એજન્ટ. શું કહેવાશે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને હું આમ લખું રિડ્યુસિંગ એજન્ટ. શું થશે? રિડ્યુસિંગ એજન્ટ. એવું નહીં સમજવાનું કે રાતે વાત કરશે સાહેબ, ખબર નહીં ભાઈ ચકલી, ખબર ને? ચલો તો આવડશે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા. રિડક્શન કરતા મતલબ જેનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન કરતા મતલબ જેનું રિડક્શન થાય. ઇઝી હૈ? ચલો ઓકે. હવે ઓક્સિડેશન કોનું થાય? જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. અને રિડક્શન કોનું થાય? જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ક્લિયર હૈ? ચલો હવે આપણે પ્રક્રિયા ઉપરથી નક્કી કરવાનું કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે. ધારો કે આપણી જોડે એક પ્રક્રિયા છે, એમજી વત્તા એફ ટુ ગિવ્સ એમજી એફ ટુ. એમજી વત્તા એફ ટુ ગિવ્સ એમજી એફ ટુ. પહેલાં અહીંયા ધ્યાન આપજો, પહી લખજો લખેશ્વર મહાદેવ. ચલો અહીંયા જુઓ શું હોય કે અહીંયા એમજીનો ઓક્સિડેશન આંક શું હોય? શોધો એમજીનો ઓક્સિડેશન આંક. એમજી નો ઓક્સિડેશન આંક એ સોમનાથ મંદિર ને ટંકોરાઓ ઝીરો થાય. આનો શું થાય? આ તટસ્થ હું હોય તો એનો ઓક્સિડ, મેં કાલ તો ભણાવ્યું હતું કે જે બી તટસ્થ એમનો ઓક્સિડેશન નંબર ઝીરો હોય તો એકબીજાને મોઢા હું જોવો બધા. આનો ઓક્સિડેશન નંબર ઝીરો, અહીંયા ફ્લોરિનનો ઝીરો જોઈએ, કેમ કે આ બી તટસ્થ કાલ લખાવ્યું ખરા, બી આર ટુ આઈ ટુ બધાનો ઝીરો. કશું વાંચ્યા વગર આવ્યા કે હું? વાંચી ના આને કા ભાઈ સત્યનારાયણ, ખબર ને? આવું જીરો અહીંયા એમજીનો બધે જીરો ના હોય. આ સંયોજન બની ગયું એ એમજી એફ ટુ. અહીંયા વધવું પડશે પ્લસ ટુ. શું હે? પ્લસ ટુ. અહીંયા ફ્લોરિન નો માઇનસ વન લીધો ત્યારે તો આ પ્લસ ટુ મળ્યું હે. હા તો ફ્લોરિન નો કેટલો હે? માઇનસ વન. ફ્લોરિન નો માઇનસ વન લીધો ત્યારે તો એમજી પ્લસ ટુ મળ્યું. હવે એમ પૂછું ફ્લોરિન નો કેટલો ભાવ વધવા બેસે? અલા માઇનસ વન લીધો તો હતો હમણાં ભાઈ. ચલો હવે આર્યું ઝીરો માંથી શું થયું? પ્લસ ટુ. વધ્યો ઘટ્યો? વધ્યો. એટલે આનું શું થયું? ઓક્સિડેશન. શું થયું? તો એમ કહેવાય કે આ કયું છે? ઓક્સિડેશન. સમજ્યા કે નહીં? અહીંયા એફ ટુ હતો એનું ઝીરો માંથી શું થયું? વધ્યો ઘટ્યો? ઘટ્યો. તો ફ્લોરિનનું શું થયું? રિડક્શન. શું થયું? રિડક્શન. સમજ્યા કે નહીં? જેનું ઓક્સિડેશન થયું હશે એ રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થયું એ ઓક્સિડેશન કરતા. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આમાંથી રિડક્શન કરતા કોણ? આમાંથી રિડક્શન કરતા કોણ? ચલો હવે ઓપ્શન આપી દઉં તમને અલગ અલગ. એમજી એફ ટુ
Mg2+ के F-। आमाथी रिडक्शन करता कौन? शक्ति कपूर जल्दी बोल। नहीं मालूम। जवाब आवश्यक है Mg। कौन आवश्यक है? रिडक्शन करता इतने जैनो सुधी हुए ऑक्सीडेशन। हमें हम जो आनु पहला जीरो होतु हमें प्लस टू थियो तो ऑक्सीडेशन आनु थियो क्योंकि ऑक्सीडेशन आगे बढ़ो आनो हम जाएगे नहीं पांचो बन से रिडक्शन करता लकी दो आखो कंसेप्ट लग जो सु आखो कंसेप्ट हाँ ऑक्सीडेशन करता है इतने जेनु रिडक्शन था रिडक्शन करता है इतने हाँ पसी आ प्रक्रिया लखवानी पया एमसीक्यू लखवानो के आमा थी रिडक्शन करता कौन चलो आप प्रक्रिया रेडॉक्स छे के नहीं छे कैम हाँ तो ध्यान रखो आप प्रक्रिया रेडॉक्स प्रक्रिया छे आ एक रेडॉक्स प्रक्रिया छे कई प्रक्रिया छे क्योंकि यहाँ ऑक्सीडेशन पण थयु छे अने रिडक्शन पण थयु छे बराबर। चलो भाई एक बीजो प्रश्न पूछू एम मैं ओधीन कहजो कौन ऑक्सीडेशन करता अने कौन रिडक्शन करता आ लख्यू कि चालू है लख लखी दीद ओके सारू हम ध्यान आपजो अपनी जोड़े झेड एन शू वत्ता एच सी एल शू ली एच सी एल तो आपने मे झेड एन सी एल टू शू मे वत्ता मे एच टू बराबर झेड एन सी एल टू वत्ता एच टू। चलो पहला तो ऑक्सीडेशन रिडक्शन नक्की करो के रीते नक्की करशो बधाना ऑक्सीडेशन आंक शोधशो जेना ऑक्सीडेशन आग में वधारो थयो हशे ऑक्सीडेशन जेना ऑक्सीडेशन आग में घटाड़ो थयो हशे रिडक्शन करो तो चलो अहीं जिंक नो केटलो जीरो अहीं हाइड्रोजन नो प्लस वन अहीं क्लोरीन नो माइनस वन चलो अहीं जिंक नो प्लस टू अहीं क्लोरीन नो माइनस वन अहीं हाइड्रोजन नो जीरो शू है जीरो। चलो हवे जिंक थी जिंक चेक करो जिंक थी जिंक चलो अहीं जिंक नो जीरो अहीं जिंक नो प्लस टू शू थयुं वध्यो घट्यो वध्यो 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 कऊ पूछ तो नहीं वध्यो बराबर तो जिंक सी जिंक प्लस टू शू थू वध्यो तो आने कहसो ऑक्सीडेशन शू कहसो ऑक्सीडेशन। चलो हाइड्रोजन थी हाइड्रोजन चेक करो घट्यो पहला ये कह दो हमें जीरो तो शू थू रिडक्शन शू थू रिडक्शन अने क्लोरीन थी क्लोरीन
कशु थी एने कहवा प्रेक्षक आयन शू कहवा जेनु कई थाय नहीं प्रेक्षक शू कहवा प्रेक्षक आम जो हूँ भणाई रहू ते भणी रहा हूँ कोक जो आए तो प्रेक्षक अपने खिलाड़ी कहवाई शू कहवा हम ऑक्सीडेशन आपका रिडक्शन कोक आई जो जत रहे तो ये प्रेक्षक शू है प्रेक्षक तो ध्यान रखो अँ क्लोरिन शू है प्रेक्षक है हम मैंने एम कहो कि आम रिडक्शन करता कोण जेड एन रिडक्शन करता कोण है जेड एन ऑक्सीडेशन करता एच सी एल आखो मतलब जेम थे आखे आखो खबर पड़ी कि नहीं आवड़ी जैसे आवड़ से तो एवं अमुक प्रक्रियाओं आपूँ तो तब एना अंदर ऑक्सीडेशन करता रिडक्शन करता शोधी लाई शको होमवर्क आपूँ तो सारू तो हूँ तमने आपूँ छू होमवर्क एम तमारे ऑक्सीडेशन करता रिडक्शन करता शोधवाना छे चलो प्रक्रिया रेडॉक्स छे हाँ बीजू नक्की करवानू कि प्रक्रिया रेडॉक्स छे के नहीं तो तमे त्रण काम करवाना एक शोधवानो ऑक्सीडेशन करता बीजो शोधवानो रिडक्शन करता अने तीजू तमारे ये नक्की करवानू प्रक्रिया रेडॉक्स छे के नहीं करी शकशो काले बधानू होमवर्क चेक करवामां आवशे हाजर छे एमनू पण अने गैरहाजर छे एमनू पण होमवर्क में बे वस्तु चेक थशे एक तो आ अने एक चैप्टर खवड़ीन हारू लाओ होमवर्क एक करजो पेज नंबर बसो पंचावन एना ऊपर जे प्रक्रिया आपी ने एमा ऑक्सीडेशन करता रिडक्शन करता नक्की करवाना अने एमा रेडॉक्स छे के नहीं ये चेक करवानू पेज नंबर 256 हाँ पेज नंबर 256 एना ऊपर जेटली प्रक्रिया आपी एमा एज ऑक्सीडेशन करता रिडक्शन करता चेक करवाना रेडॉक्स छे के नहीं चेक करवानू पेज नंबर 257 बद्दी 255 नी बद्दी 56 नी बद्दी 57 नी बद्दी पेज नंबर 258 नी बद्दी हाँ 259 की बद्दी पेज नंबर 261 पर आप ये बद्दी बराबर 260 नहीं हाल तो चलो बस आटली तो बहुत है क्लियर भाई आगे तो खजा नो है जता करूँ थैंक्स फॉर वॉचिंग लाइक शेयर एंड प्लीज डू नॉट सब्सक्राइब